शन्नो मित्रशं वरुणः शन्नो भवत्परियमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषा रचित आ स्तोत्र छे। 30 श्लोकोनो आ स्तोत्र छे। એનો અર્થ છે ઉપદેશ સાર, એટલે ઉપદેશસ્ય સાર, ઉપદેશનો સાર, સમગ્ર શાસ્ત્રનો જે ઉપદેશ છે, શાસ્ત્રનો જે મધ્યવર્તી વિચાર છે, એનો ખૂબ સુંદર રીતે અહીં સાર આપવામાં આવેલો છે અને બહુ સરસ રીતે ઇન્દિરા છંદમાં, ઉંદિયા છંદમાં રમણ મહર્ષિજીએ આખા સ્તોત્રની રચના કરી છે। હવે આમ જોઈએ તો આ સ્તોત્ર, એનું મૂળ તો તમિલ ભાષામાં લખાયેલું હતું, પણ પછી ભક્તોની વિનંતીને માન આપી અને રમણ મહર્ષિજીએ એનું સંસ્કૃતમાં એનું અનુવાદ કર્યો અને સરસ રીતે આમ તે બહુ લખતા નહોતા, છતાં પણ એમણે જે પણ થોડી ઘણી રચનાઓ કરી છે એ અત્યંત ઉત્કૃષ્ટ રચના છે। તો હવે આપણે ગ્રંથમાં, સ્તોત્રમાં પ્રવેશ કરીએ એ પહેલાં થોડા શબ્દો રમણ મહર્ષિજી વિશે પણ થોડું જાણીએ તો સારું, તો બધાને આનંદ આવે। તદુપરાંત એટલા મોટા સંત થઈ ગયા કે એમના વિશે થોડું જાણવું પણ યોગ્ય ગણાશે। જુઓ, લગભગ 1800નો જે સમય છે, 1850થી આગળનો જે 1900 સુધીનો જે બધો સમય છે એમાં ઘણા બધા મોટા મોટા સંત થઈ ગયા। એક તો છે રમણ મહર્ષિજી છે, પછી એમના સમયમાં ઓરબિંદો બી થઈ ગયા, જે પોન્ડિચેરીમાં એમનું સ્થાન છે, એ પણ એ સમયમાં, રામદાસ પાપાજી એ પણ એ સમયમાં થઈ ગયા, પછી વિવેકાનંદજી પણ લગભગ આ સમય, રામકૃષ્ણ પરમહંસજી પણ આ સમયમાં થઈ ગયા, આનંદમયીમાં થોડા વખત પછી પણ લગભગ આ
બધા સંતો લગભગ સમકાલીન એક સમયમાં આટલા મોટા મોટા બધા સંતોનો આવિર્ભાવ થયો. અને રમણ મહર્ષિજી તો એમનો સમય છે, એમનો જન્મનો સમય છે 1879 ડિસેમ્બરની 30મી તારીખે એમનો જન્મ થયો અને એમનો મૃત્યુ એટલે કે 1879 થી 1950 આટલા વર્ષ એ જીવ આટલો એમનો લાઈફનો આખો સમય છે સમયગાળો. અત્યંત વિરલ એક સંત થઈ ગયા અને મુખ્યત્વે શાંત સંત, એકદમ જ બહુ જ ઓછું બોલવાવાળા. બીજા બધા સંતો વિશે આપણે જે સાંભળીએ છીએ કે મેં આટલા પ્રવચનો કર્યા, આટલી બધી ચોપડીઓ લખી, આટલું બધું ફર્યા, દેશ વિદેશમાં જઈને ઉપદેશ આપ્યો હોય, એવું બધું અહીં આપણને જોવા નથી મળતું. એકદમ શાંત લખ્યું છે પણ એમણે બહુ ઓછું ફર્યા તો ક્યાંય જ નથી, ક્યાંય કરતા ક્યાંય એ ગયા નથી, અરુણાચલમાં જ એ રહ્યા છે ટૂંકમાં. અને બહુ યુનિક રીતે, અત્યંત વિલક્ષણ રીતે એમને બધું જ્ઞાન થયું છે. કશું પણ એમાં આપણને સામાન્ય ના લાગે, એક અસામાન્ય આખું એમનું વ્યક્તિત્વ હતું અને જ્ઞાન પણ એમને એ પ્રકારે થયું છે. તો ગણાય છે કે કેવા છે, અરુણાચલના સંત છે એવું એ ગણાતું. એમના વિશે થોડું જાણીએ તો મેં કહ્યું એ પ્રકારે એમનો જન્મ થયો 1879 અને ક્યાં જન્મ થયો તો કે મદુરાઈમાં, મદુરાઈની નજીક 30 માઇલ લગભગ, મદુરાઈથી 30 માઇલ લગભગ તિરુચુઝી નામનું એક ગામ છે ત્યાં એમનો જન્મ થયો. એમના માતા પિતા, એમના પિતા વકીલ હતા, સુંદરમ વકીલ હતા અને માતા હતા સુંદરમ અય્યર એમનું નામ હતું અને માતાનું નામ હતું અણગામલ એવું એમનું નામ હતું. એમનું પોતાનું નામ હતું વેંકટરમણ, પછી પાછળથી એમાંથી વેંકટ નીકળી ગયું, એટલું રમણ મહર્ષિ એવું એક બીજા કવિએ, એક બીજા સ્કોલરે એમને એવું નામ આપ્યું. કોઈ સામાન્ય વ્યક્તિ એમને આ બિરુદ નથી આપ્યું, જેમણે એમને આ બિરુદ આપ્યું એ પણ બહુ મોટા શું કહેવાય કે પોતે જ મોટા આચાર્ય હતા. ટૂંકમાં એ તો આપણે પાછળથી જોઈશું પણ એમનો આ પ્રકારે જન્મ થયો. અને એવું કહેવાય છે કે એમનું પ્રાથમિક શિક્ષણ બધું તિરુચિઝી ગામમાં, બે ગામમાં જ થયું. લગભગ 3 ભાઈઓ હતા, 2 તો હતા જ, આપણે 3 ભાઈઓ નાનું મસ્તું એમનું કુટુંબ છે. તો સરસ રીતે પ્રાથમિક શિક્ષણ તિરુચિઝીમાં પ્રાપ્ત કરે છે. લગભગ એમની ઉંમર 12 વર્ષની થઈ કે એમના પિતાનું અવસાન થયું, સુંદરમ વકીલનું અવસાન થયું. પછી સ્વાભાવિક છે કે ભણવા માટે આમ બી ગામમાં એ જમાનામાં કંઈ એટલી બધી સ્કૂલો ના હોય એટલે એ પછી જાય છે એમના કાકાના ઘરે, મદુરાઈમાં જ એમને ભણવા લઈ જાય છે એ અને એમના મોટા ભાઈ, બંને જણા મદુરાઈ પાસે, મદુરાઈ જે નજીક છે અને એમના કાકાનું એ સ્થાન છે ત્યાં બંને જણા ભણવા જાય છે. અને આગળનું બધું શિક્ષણ એમણે એમના મિડલ સ્કૂલ અને હાઈસ્કૂલ એ બંનેનો અભ્યાસ એમણે ક્યાં ત્યાં જઈને પોતાના કાકાના ઘરે જઈને કર્યો. આમ જોઈએ તો બાળપણમાં એમનું આખું વ્યક્તિત્વ અને બાળપણ બહુ અત્યંત સામાન્ય. તે વખતે એમની પર્સનાલિટીમાં એવું કંઈ અસામાન્ય લાગે છે, એવું કંઈ દેખાય જ નહીં કે આગળ જઈને આ વ્યક્તિ બહુ મોટી સંત થવાની છે, એવું કંઈ એમના બાળપણમાં દર્શન થતા જ હતા. એમની હેલ્થ, સ્વાસ્થ્ય પણ બહુ સારું, ખૂબ જ સારું સ્વાસ્થ્ય અને ભણવામાં અત્યંત સામાન્ય. ભણવામાં તે બહુ ચતુર હોય ને ફર્સ્ટ નંબર આવતો હોય એવું કશું નહીં, પહેલેથી ભણવામાં પણ બહુ જ સામાન્ય હતા. પણ એક વસ્તુ એમનામાં એ જમાના એ સમયે પણ દેખાતી હતી કે એમને નિદ્રા બહુ આવતી, સૂઈ જાય તો પછી કોઈ ઉઠાડી ના શકે, એવી સોલિડ નિદ્રા હોય ત્યાં સુધી કે એમને ઊંઘમાં એમના મિત્રોને બધા જ અંદર ઘણી વાર મિત્રોને ભળતું ના હોય,
કોઈ કારણસર કઈ ઝઘડા થયા હોય, પણ પછી આમ બહુ સ્વાસ્થ્ય થઈ જયારે જાગતા હોય તો એમને કોઈ કઈ હાથે ગમી ના શકે, જેના એવું કહેવાય છે કે એમના મિત્રો ઊંઘમાં ને ઊંઘમાં એમને લઈ જાય ને મારે ચુકાદા પાઠ કરે, મારી દે અને પછી પાછળ લાવીને એ મૂકી દે તો એમની ઊંઘ ઉડે નહીં. ટૂંકમાં અત્યંત સોલિડ એમની નિદ્રા, બહુ દ્રઢ, બહુ ગાઢ નિદ્રા એ એન્જોય કરતા, એવી હતી એમની નિદ્રા. પણ આ પછી પાછળથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એમનામાં જે પાછળથી જે બધા સમાધિના જે સમાધિ એમનામાં જોવામાં આવી, એકાગ્રતાના બધા દર્શન એમની આ નિદ્રામાં, શું ખબર એ વખતે સમાધિમાં નહીં હોય આપણને કંઈ ખબર નથી, એવું જ હશે. એટલે આ એમનામાં એ ઉંમરે પણ બહુ અસામાન્ય વસ્તુ જોવામાં આવી હતી. એમને કહ્યું પ્રભુ અસામાન્ય રીતે જીવતા હતા. પહેલી વહેલી કંઈક જાગૃતિ દેખાય કે પહેલાં પહેલાં એમનામાં આ પ્રકારના જે સંસ્કાર, સ્પિરિચ્યુઅલ કે આધ્યાત્મિક સંસ્કાર જો જાગ્યા હોય તો એ થયું 1885માં, અરે સોરી 1895, જન્મ 79માં થયો. પછી 1895માં લગભગ 16 વર્ષના એ થયા ત્યારે શું થયું કે એક દિવસ એમના ત્યાં કાકાને ત્યાં જે રહેતા હતા ત્યાં એક મહેમાન આવ્યા, સગા એમના કોઈક આવ્યા, એટલે સ્વાભાવિક છે અનવાતો ચાલે છે. અને પછી વેંકટ પ્રમાણે એમને પૂછે છે મેં ક્યાંથી આવો છો, એટલે ક્યાંથી આવ્યા, તો પેલા રિલેટિવ જે આવ્યા એમને કહ્યું કે હું તો અરુણાચલથી આવું છું, ના તિરુવન્નમલાઈ. એમણે એવું કહ્યું કે હું તિરુવન્નમલાઈમાં આવેલા અરુણાચલ પર્વત પરથી હું આવું છું. એટલે કે અરુણાચલ એ શું છે, એ શું છે કોઈ, એટલે પેલા કે તમને એ ખબર નથી, એટલે જે આવે તે એ બી ખબર નથી, ત્યાં તો શું મોટો પહાડ છે અને સાઉથમાં એને તો કૈલાસ ગણાય છે, સાઉથનો કૈલાસ ગણાય છે અરુણાચલ પહાડ, એ સાક્ષાત શિવજી જ છે. બસ આ સાંભળ્યું અને એ જ ક્ષણથી એમનામાં એક કંઈ કામમાં જાગૃતિ આવી ગઈ, જાણે કે એમના સુષુપ્ત બધા સંસ્કાર એકદમ જાગૃત થયા હોય એવું એમને પોતાને બી કંઈક નહીં થયું. આમ આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ અને આ નામનું સાંભળવાનું શું કે અરુણાચલ એ સાંભળીને જ એમને કંઈક થયું. પછી આ તો ઘટના ઘટી ગઈ, પછી એમણે આ ઘટના પછી જે તમિલ ભાષામાં આવેલા બધા પુરાણો હોય, ખાસ કરીને પેરિયા પુરાણ, એ પુરાણો એમણે વાંચવાનું શરૂ કર્યું. આ બધા પુરાણો શિવ ભક્ત વિશે છે, શિવ ભક્તોની બધી ચરિત્રનું આલેખન થયેલું હોય, ચરિત્ર દર્શન એમાં પ્રાપ્ત થાય, એ બધા પુરાણો એમણે વાંચવાનું શરૂ કર્યું. આ બધા જીવનચરિત્ર એ વાંચતા ગયા, એટલા બધા પ્રભાવિત થયા અને એમનામાં પણ જે એક બધા સંસ્કાર હતા એ હવે ધીમે ધીમે આ બધા જીવનચરિત્રો વાંચવાથી ભક્તોના એ બધા જાગૃત થયા. આ રીતે એમના સંસ્કાર હવે જાગૃત થાય છે. પછી બીજી અગત્યની ઘટના હતી, આ થયું હવે ધીરે ધીરે બધું થવા માંડ્યું છે, બહુ નાની ઉંમરે એમને બધું થઈ ગયું, 17 વર્ષના લગભગ થયા ત્યારે શું થયું, બીજી અવેકનિંગ કે બીજી જાગૃતિ આવી. શું થયું તો એક દિવસ પોતાના કાકાના ઘરે ઉપલા માળે બેઠા છે અને પોતાનું લેસન કરી રહ્યા છે અને એકદમ જ કોઈ તકલીફ ન હોય, તબિયત એકદમ સારી છે, મેં કહ્યું ને સારું સ્વાસ્થ્ય તો તેમનું સારું જ હતું, પણ અચાનક ઓલ ઓફ એ સડન કોઈ કારણ વગર એકદમ જ એમને મૃત્યુનો ડર લાગ્યો. હવે એવડા બાળક આવા યુવાનને મૃત્યુ શું હોય, એને મૃત્યુ સાંભળ્યું ના હોય, જોયું ના હોય, એનો ડર લાગે એવી તો કોઈ એવું થાય નહીં કોઈ દિવસ, પણ એમને એકદમ સડનલી એટલું ભયંકર મૃત્યુનો ડર લાગ્યો કે બસ હું હમણાં જઈ રહ્યો છું એવું એમને સોલિડ એવી ફિલિંગ થઈ, ઇન્ટિમેટ
નજીકથી જ આવી લાગણી છે કે બસ અમે ગમે તે ક્ષણે મૃત્યુ આવે છે અને હું મૃત્યુના સકંજામાં છું. અને કઈ કોઈ કારણસર આજ આવું જેવું લાગ્યું કે હવે આ બધી વસ્તુ જે થવા માંડી એ સુઈ ગયા અને જાણે શબ પડ્યો હોય એવી રીતે એમણે શરીર કરી દીધું. બસ એકદમ ટાઈટ સુઈ ગયા અને બસ ગમે તે ક્ષણે મારો છેલ્લો શ્વાસ હશે. પણ આની સાથે એમને એવું બી સૂઝ્યું, આ બધું સૂઝ્યું પ્રેરણા થઈ. શું પ્રેરણા થઈ? કે મૃત્યુ તો શરીરનું થાય છે, મારું ક્યાં થાય છે? મને મૃત્યુ સ્પર્શવાનો નથી. એક બાજુ મૃત્યુનો ડર છે અને સાથે એની સાથે એમને આવું પણ એક ફિલિંગ થઈ, આવી પણ આવી આવી શિક્ષણ જ મળ્યું, જેણે કે ઈશ્વરે જ એમને આ બોધ આપ્યો કે મૃત્યુ તો શરીરનું છે અને હું શરીર નથી, હું દેહ નથી. મૃત્યુ દેહનું થાય છે, હું તો કોણ છું? હું તો એનો સાક્ષી. આવું એવી જાતે કેવી રીતે ખબર પડે ભાઈ, 16 વર્ષની વ્યક્તિને આવું બધું કઈ કે વેદાંત સાંભળ્યું હોય એવું કશું નથી. આત્મા અનાત્મ વિવેક ને આ બધું કઈ હજી એમના જીવનમાં હજી તો પ્રવેશ્યું જ નથી અને છતાં આવું એમને થયું કે હું સાક્ષી છું અને હવે મારું મૃત્યુ થયું, છેલ્લો શ્વાસ એ પણ છેલ્લા શ્વાસ પછી એ પણ પતી ગયું. હવે હું નિશ્ચેષ્ટ અને અચેતન થઈને પડ્યો છું, આ બધું હું જોઉં છું. સી આ બધું શું કરે છે? હું સાક્ષી રૂપે, આત્મા રૂપે, ચૈતન્ય રૂપે હું આ બધું જોઉં છું. શરીર ગયું ત્યાં સુધી કે શરીરને લોકો લઈ જાય છે સ્મશાનમાં, અબધું જુએ છે, રીતસરનું આ બધું જુએ છે. હા, એ પાછળથી લખે છે કે આ કોઈ વાત ગપ્પાઓ નથી, મારું ગપ્પાની તો વાત જ નથી, પણ આ મારો સોલિડ એક્સપિરિયન્સ હતો કે હવે મને લઈ જાય છે. રામ રામ બોલતા બોલતા શું બોલે? રામ રામ, શ્રી રામ, જય રામ, રામ બોલો ભાઈ, રામ બોલો. એમ બોલો બોલ મીન્સ એ લોકોની ભાષામાં જે બોલતા હોય. એને મને લઈ જાય છે, ચિતા ઉપર મૂકવામાં આવ્યો, પ્રગટાવવામાં આવી અને શરીર બળી ગયું, તો બી હું જીવિત છું, તો બી હું જીવિત છું, મને કંઈ નથી થયું, આત્મા જીવિત છે. આ બધું થયું દેહ. હવે આ આપણે ભણીએ અને સમજીએ એ સાંભળીએ એ એક વસ્તુ છે અને એમને તો શું એક્સપિરિયન્સ ડેમો ખ્યાલ ને, ઘણી વસ્તુનો આપણને ડેમો બતાવે કે ભાઈ તમારે ખરીદવું છે ને તો બધું બતાવે કેવી રીતે. એમ એમને આ ડેમ જાણે કે ઈશ્વરે આ બધું સમજાવ્યું, આ બધું પ્રેરણા થઈ એની જાતે બધી ખબર પડી, જાતે એ બધા સંસ્કાર સાથે જાગૃત થયા કે ઈશ્વરનું જે એ બધું આવું થયું. બસ એ દિવસ અને એ ઘડી એમને શું જ્ઞાન થયું કે હું દેહ છું. દેહ એ જડ વસ્તુ છે, અનાત્મા છે અને હું ચેતન છું અને અમર છું. મારો જન્મ બી નથી, મૃત્યુ પણ નથી. બસ બધો ડર ગયો. એ જ દિવસથી એમને પછી કોઈ દિવસ એ લખે છે કે ત્યાર પછી કોઈ દિવસ મને મૃત્યુનો ડર લાગ્યો છે, કારણ કે આત્માનું મૃત્યુ જ નથી, હું જાણું છું કે હું જીવિત છું, હંમેશા હું છું. બસ એમના જીવનની આ સૌથી મુખ્ય ઘટના જેને એમને જગાડ્યા, જેને જે ઘટનાએ એમને જ્ઞાન આપી દીધું. આજ જ્ઞાન, બીજું શું જ્ઞાન? આત્મા અનાત્મા અલગ છે, લગભગ બધું જ્ઞાન એમને થયું, હજી તો હું બાકી છે આવવાનું, પણ મેઇન વસ્તુ એમને થઈ ગઈ. બસ હવે એ ખોવાઈ ગયા છે. આ ઘટના પછી હવે એમને ક્યાંય રસ જ નથી. એ સ્કૂલે જાય છે પણ એમાં રસ નથી, ભણવામાં, ખાવા પીવામાં રસ નથી, રમવામાં રસ નથી, મિત્રો સાથે બોલવામાં રસ નથી. જે કાકાને ત્યારે જતા એ બધા મેમ્બર્સ જે હોય
ઝૂમના કોઈની સાથે વાત ના કરે, બસ આમ ખોવાયેલા ને ખોવાયેલા રહે. હવે ઘરના લોકોમાં કંઈ આ બધું ધ્યાન બહાર ના રહે, આવું કોઈની ધ્યાન બહાર તો ના જાય ને. તું આજકાલ બોલતો કેમ નથી, હસતો કેમ નથી, ખાતો કેમ નથી, આધુના કારો રસહીન એમની દ્રષ્ટિ. એટલે બધાએ ટકોર બી કરી ઘણી બધી વાત, પણ આપણે કંઈ ધ્યાન જ ના, ભણવામાં જરાય હવે રસ ના, આ બધું ચાલે છે. પછી આ દરમિયાન એક બીજી પણ વસ્તુ થાય છે, એટલે આ થયું પછી એમણે દરરોજ મીનાક્ષી મંદિર જવાનું શરૂ કર્યું. પહેલાં જતા હશે, હંમેશા નહીં જતા. મીનાક્ષી મંદિર તમે જાણો છો ને, મદુરાઈનું બહુ ફેમસ ટેમ્પલ છે, બહુ સુંદર. તો ત્યાં જવા માંડ્યા અને દેવી પાસે સામે ઊભા રહીને એટલી બધી પ્રાર્થના કરી, મને જ્ઞાન આપો, મને આ મીન્સ આ માર્ગમાં આગળ લઈ જાઓ. અને આંખમાંથી ટપ ટપ આંસુ પડતા હોય, કલાકો સુધી મૂર્તિની સામે ઊભા રહીને પ્રાર્થના કરતા હોય, આ બધું એમનું બધું ચાલતું હતું. પછી આ બધું ચાલી રહ્યું છે, પછી પાછું બીજી ઘટના ઘટી, ધ ફાઇનલ મોમેન્ટ, કટોકટીની ઘટના આવી ગઈ. ત્યારે શું થયું, આ બધું આ જે મેઇન એમને મૃત્યુનો જે અનુભવ થયો એ પછી છ અઠવાડિયા ગયા, ટૂંકમાં એક મહિનો અને બે વીક ગયા. આ થયું પછી હવે પેલી મોમેન્ટ આવી ગઈ. શું થયું તો કે એ હતું ઓગસ્ટની 1896ની 29મી તારીખ. પેલું થયું 1896માં જ થયું, હા 1896માં જ. પછી 1.5 મહિના પછી જ આ ઘડી આવી ગઈ. એક વખત સ્કૂલમાં બધો પાઠ નહીં, લેસન બરોબર નહીં કર્યું હોય, ઇંગ્લિશમાં ગ્રામર બરોબર નહીં આવડતું હોય એમને, એટલે ટીચરે બધું એકને એક વસ્તુ અનેક વાર લખવાની આપીને, હજાર વાર લખ્યા હોય, આટલી વાર લખ્યા હોય એવો પાઠ આપ્યો હશે, એટલે કરતા હતા, લખતા હતા બેસે. પછી કંઈ ગમે જ નહીં એમને, કંઈ ગમતું નહોતું. થોડી વાર તો એને કહ્યું આ શું આ બધું લખવા, એટલે કાગળ બાગળ પાડી અને ફેંક્યા. પછી મૂકે ફેંકી દીધી, આપવાનું પાડી કંઈક એને રસ જ નહોતો પડતો. ક્યાંથી રહે એના, હી ઇઝ ડિફરન્ટ, આખી વ્યક્તિ જ જુદી થઈ ગઈ છે. એટલે એમ બધું ફાડીને ફેંકી, બુકે ફેંકી દીધી, આખી ગ્રામરની બુક ફેંકી દીધી. અમે તો એનો મોટો ભાઈ રૂમમાં જ છે, સેમ રૂમમાં એના મોટા ભાઈ પણ બેઠેલા છે. મોટા ભાઈ એટલે એનાથી થોડા એક બે વર્ષ ઉંમરમાં મોટા હશે, પણ સિન્સિયર છે ભણવામાં. એણે આ બધું જોયું, અને ફાધર હવે ના હોય, પિતાજી ના હોય, એટલે આપોઆપ જ મોટાભાઈની થોડી જવાબદારી વધી જાય. એ આ બધું એટલે એ પ્રકારે એની મેચ્યોરિટી હતી એ બાબત. એટલે એમણે તરત જ ટકોર કરી કે આવી રીતે વર્તન અમે ઘણા દિવસથી ચાલતું હતું, 1.5 મહિનાથી બધું ચાલતું હતું, રસ વગર જીવતા હતા. એટલે એમણે ટકોર કરી. શું ટકોર કરી? કે આવું કરનારનું અહીં કામ શું છે, હું કરવું જોઈએ તો અહીં કામ શું છે ભાઈ? ટૂંકમાં આપણે કહીએ તો જતો રહેતો, આવું ઘરમાં બોલવાનું થાય, આવું જ કરવું તો નીકળી જાય. આવું કંઈ સિરિયસલી ના બોલ્યા, સિરિયસલી એટલે એવી રીતે બોલે ઠક્કા, પણ એવું અંદરથી એવું નહીં જતો રહેતું ઘરની બહાર એવું ના હોય. પણ આવું સ્પષ્ટ એમણે કહ્યું કે આવું કરનારનું અહીંયા કામ શું છે. એમ તો એક રિસ્પોન્સિબલ મેનરમાં એમણે કહ્યું, અમને તો આંખો ઉઘલી ઉઘરી ગઈ. વાત તો સાચી છે, ઘણી વાર માણસને પોતાને એક ધક્કાની જરૂર હોય છે, અને એક ખ્યાલ ના આવે, અને એક સેજ ટકોર થાય, કામ પતી જાય. જેવું આમ સાંભળ્યું એટલે એમને તરત વિચાર્યું, વાત તો સાચી છે, હવે મારું કામ શું છે, હવે મને કદાચ રસ જ નથી, તો હું તો અહીં મારો ટાઈમ વેસ્ટ કરું છું, મારો સમય બગાડી રહ્યો છું, મને આમાં રસ્તો પડવાનો જ નથી. ને એની મિનિટે પછી આવું સહિત વિચાર કર્યો અને શું નક્કી કરનાર, તો ઘર છોડવાનું નક્કી કરનાર, કામ નથી હવે અહીંયા. એટલે ચિઠ્ઠી લખી, એનો ભાઈ તો પછી જતો રહ્યો સ્કૂલે, ક્યાં એટલે કામ હશે, બહાર ગયા. પણ એના ભાઈએ
ઇટેબલ પાસે થોડા પૈસા મૂકેલા હતા, પોતાની પોતાની અને આમની ફીસ ભરવા માટેના થોડા પૈસા મૂકેલા હતા. અને કહેલું કે આ ફીસ ભરી આવજો, સ્કૂલની ફીસ ભરી દેજો. નજર ત્યાં ગઈ અને કહ્યું કે આ અત્યારે મને કામ આવશે આ પૈસા. અને પછી તરત ચિઠ્ઠી લખી નાખી, ચિઠ્ઠી લખી નાખી. શું કહ્યું, 3 રૂપિયા કે એવું કંઈક હતા એને ખિસ્સામાં મૂક્યા અને ચિઠ્ઠી લખી, પત્ર લખ્યો, પત્ર લખી નાખ્યો. શું લખ્યું પત્રમાં, દિવ્ય પિતાના આદેશને અનુસરીને એમની શોધમાં જાઉં છું. દિવ્ય પિતાના આદેશને અનુસરીને એમની શોધમાં જાઉં છું. આને એક સત્કાર્યનો પ્રારંભ કર્યો છે અને તેથી તેના માટે કોઈએ દુઃખી થવાની જરૂર નથી અને તપાસ કરવાની પણ જરૂર નથી. તમારી ફી ભરી શકાય નથી. આ સાથે 2 રૂપિયા મૂક્યા છે, એટલે એમાંથી જે મૂક્યા હતા એમાંથી એમણે થોડાક જ લીધા. કેટલા લીધા? પોતાના ટ્રેન માટે. એમને જે લાગ્યું કે મને આટલી ટ્રેનમાં તિરુવન્નામલાઈનું નામ સાંભળેલું અરુણાચલ, એટલે કે ત્યાં જવા માટે આટલી ટિકિટના જરૂર પડશે. બધા પૈસા એ લીધા નહીં, થોડાક લીધા, બીજા મૂકી દીધા અને ગયા. ચિઠ્ઠી ત્યાં મૂકી અને જતા રહ્યા. બસ હવે નીકળી ગયા. આમ છે ને, એમના કુટુંબ ઉપર આવો એક અભિશાપ જ હતો. પછી પાછળથી બધું સ્ટોરી બધી આવે છે. એમના કુટુંબમાં એમના પૂર્વજ, એમના જે પૂર્વજોમાંથી કોઈ એકે એમના ઘરે સંન્યાસી આવ્યા હશે ભિક્ષા માટે, તો ભિક્ષા નહીં આપી. કોઈ ભિક્ષા માટે આવે, પહેલાના જમાનામાં તો ભિક્ષા લેવા આવતા ને, ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી. તો કોઈ એક જણાએ પૂર્વજોમાંથી કોઈ એકે ના પાડી હશે કે જતા નથી. ત્યારે એ સંન્યાસીએ શ્રાપ આપેલો. શું શ્રાપ આપેલો? કે તમારી દરેક એક પેઢીએ સંન્યાસી થશે. આમ તો સારું કહેવાય, તો આ વસ્તુ સારી કહેવાય. વરદાન ગમે ને તમારા ઘરમાં થાય, બધું સંન્યાસી બીજાના ઘરમાં થાય એ સારું, આપણા ઘરમાં નહીં. આપણે બીજાના સંન્યાસી જમ જઈએ પણ આપણા ઘરે હોય તો નહીં, ના ચાલે. ઘરમાં કશું નહીં. પણ એને એવો શ્રાપ આપ્યો કે દર પેઢીએ એક સંન્યાસી હશે. તો સુંદરમ અય્યરના મોટાભાઈ હતા ને, મોટાભાઈ પછી એના એક પિતરાય ભાઈ સંન્યાસી બન્યા હતા આગલી પેઢીમાં, મોટાભાઈ અને પિતરાય ભાઈ. હવે વારો કોનો આવ્યો? વેંકટરમણનો વારો આવ્યો, જે સંન્યાસ લીધો નથી પણ નીકળી ગયા છે, કે પાછા તો આવવાના નથી. એને તો ચોખ્ખું જ કહ્યું, મારે કોઈ શોધખોળ કરવી નહીં, હું પાછો નહીં આવું. નીકળી ગયા, નીકળીને સીધા ક્યાં ગયા? મદુરાઈથી તિરુવન્નામલાઈની યાત્રા માટે નીકળી ગયા. ગયા સ્ટેશન ઉપર તો એ જમાને રિક્ષાને કઢવીને એટલે તો બિચારા એમને ચાલતા 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 ગયા. અને ટ્રેન સ્ટેશને ગયા તો ટ્રેન વળી સદભાગ્ય મોડી હતી, મોડી હતી એટલે એમને જલ્દીથી એક ટ્રેન તિરુવન્નામલાઈ જતી હતી, પણ એ ટ્રેનમાં એમનું ધ્યાન ના ગયું બેસે એટલે બીજી ટ્રેનમાં બેસી ગયા. એ જે બીજી ટ્રેનમાં બેસે ને એને બીજા કોઈક સ્ટેશનની એમને ખબર નહીં, એટલે એને ટિંડીવણમ કે એવું કંઈક નામની ટિકિટ કઢાવી. પછી બાજુમાં કોઈ મૌલવી બેઠા હશે, તેની સાથે વાત કરતા એને ખબર પડી કે અમારે આ ટિકિટ આ તિરુવન્નામલાઈ જવું તો આ ટ્રેનમાં બેસવાની જરૂર જ નહોતી, બીજી ટ્રેનમાં બેસવાનું હતું. પણ સારું, હવે કંઈ નહીં, હવે બેઠા જ છો તો આ વચ્ચે જે હવે સ્ટેશન આવે છે અડધી રાતે, અડધી રાતે એક સ્ટેશન આવતું હતું કયું, વિલ્લપુરમ, ત્યાં ઉતરી જશે અને ત્યાંથી બીજી એક ટ્રેન પકડજો, એ સીધી તમને ક્યાં લઈ જશે, તિરુવન્નામલાઈ લઈ જશે. તો રાત્રે 3 વાગે ત્યાં ઉતર્યા, વિલ્લપુરમ ઉતર્યા. બિચારા એવી ભૂખ લાગી, એવી ભૂખ લાગી એટલે કોઈ વિશીવાળા પાસે જઈને ખાવાનું આપ્યું. બોલો, પેલા એમને ખાવાનું આપી દીધું, પૈસા ના લીધા. પછી એમણે પૈસા જરા છે આપવાની ટ્રાય કરી તો ના લીધા. એટલે જોવાનું છે કે ના, હું આશેના માટે કહું છું કે હવે પછીની જે બધી ઘટનાઓ ઘટે છે સામાન્ય ઘટનાઓ છે, તો ઘણાને આપણે ઘણા પાસે ઘણા પૈસા ના લે, પણ આમાં હવે આપણે એવું જોઈ શકીએ કે ઈશ્વરે એકદમ જ ધ્યાન રાખવા માંડે, ઈશ્વરે આખી વસ્તુ હાથમાં જાણે લીધી હોય. એટલે આ બધા જે આવી રીતે છે ને, આવા કોઈ હેરા બહુ મહાન હેરાને ખાવાનું મળી જાય, ખાવા પીવાનું બધું તકલીફ ના હોય, હવે એવું બધું થવા માંડ્યું છે. જો
પછી એમણે બીજી એક ટ્રેન પકડી લીધી અને પછી સીધા જ કેટલી બધી હેરાનગતી થઈ રસ્તામાં બધું થઈ અને પછી એક જગ્યાએ ઉતર્યા તો એ હજી એનું હજી તો પેલું બધું દૂર હતું તો કોઈ એક બહેનને બહુ દયા આવી તો ઘરે બોલાવે છે, જમાડે છે પ્રેમથી અને આગળનું ટિફિન બાંધી આપે છે કે હવે આગળનું આ લે છે. પછી હવે આગળની ટિકિટ કઢાવવાની છે તો એની પાસેના હવે પૈસા ખલાસ થઈ ગયા. એટલે એમને એક વાડી પહેરી હતી સોનાની, બધા પહેલાં જ પહેરતા ને બાળકો, એટલે કાનમાં એક વાડી પહેરી હશે તો એક વાડી વેચી દીધી અને એમાંથી જે પૈસા આવ્યા એમાંથી ટિકિટ કઢાવી અને બીજા પૈસા ફેંકી દીધા. જે બધા પૈસા એ બધે ફેંકી દીધા, માત્ર ટિકિટ જેટલું જ રાખી અને પહોંચી ગયા. પહોંચી ગયા અને સીધા ગયા મંદિરમાં. હવે આ જે મંદિર છે એ એટલા બધા પિલર્સવાળું, હજાર પિલર્સવાળું મંદિર, સીધા જ મંદિરમાં જઈ અને ત્યાં ભગવાનને કહે છે કે હું આવી ગયો, પિતા પિતાજી આપના આદેશથી આદેશ પ્રમાણે હું આવી ગયો છું. એટલે એમના મનમાં છે ને ત્યારથી જ અરુણાચલમ, એટલે અરુણાચલ પોતે જ શિવ ગણાય છે, એ આખો પહાડ જ શિવ ગણાય છે અને એની નીચે પહાડની વેલીમાં આખું એક સુંદર મંદિર છે. તો એ શિવજીનું ત્યાં શિવલિંગ છે, સુંદર મંદિર છે. તો ત્યાં જઈને સીધી જાહેરાત કરે છે કે આપના આદેશથી હું આવી ગયો છું. પછી જઈ અને એમણે સીધું મુંડન કરાવી દીધું, મુંડન કરાવી દીધું અને પછી હવે જવા માંગે છે અંદર. તો એકચ્યુઅલી તો જે તમે સંન્યાસ દીક્ષા લો ત્યારે પછી તમારે સ્નાન કરવું જોઈએ, સ્નાન કરીને નવા કપડાં પહેરવાના. અમને તો એવી કોઈ જરૂરિયાત લાગતી જ નથી કે સ્નાન પાન કરવું નહીં, બધું સીધા જવા માંડ્યા મુંડન કરાવ્યા. એ બધા કપડાં હતા એક ઓપિન સિવાય બધું ફેંકી દીધું, પૈસા બધા બધું કપડાં ફેંકી જ દીધું, કંઈ જોઈતું જ નથી. તો એવું કહેવાય છે કે એની જાતે વરસાદ પડવા માંડ્યો, વ્યવસ્થિત વરસાદ આવવા માંડ્યો અને સ્નાન બી થઈ ગયું. વિધિ છે એ પ્રમાણેનું સ્નાન થઈ ગયું અને સીધા અંદર જઈ અને બેસી ગયા મેડિટેશન, સીધા જપ કરવા કે ધ્યાન કરવા બેસી ગયા. બસ હવે એમનું બધું શરૂ થયું. તો કલાકો કલાકો સતત ધ્યાનમાં ને ધ્યાનમાં એમના કાઢવા માંડ્યા, ત્યાં સુધી કે પછી લોકોએ વિરોધ કર્યો કે આખો દિવસ તો અહીંયા બેસી રહ્યો. એટલે એમણે નીચે પાતાળ ગંગા કહેવાય છે, મંદિરમાં નીચે મંદિરોમાં નીચે હોય ને તો એ નીચે જતા રહે છે. એ જગ્યા જ્યાંથી એ એકદમ આવા બહુ ત્યાં કોઈ બહુ આવે નહીં જાય, એમને બહુ સારું પડી ગયું, અહીંયા મને કોઈ હેરાન જ નહીં કરે, ત્યાં સીધા ધ્યાનમાં બેસી જાય. તો એવું કહેવાય છે કે બધા કીડી ને મંકોડા અને બધા કેટલાય જીવડા જીવજંતુ આ બધા એમને પોલી ખાય આખા ના થાય તો એ કશી ખબર પડે નહીં, કશી કરતાં કશી એમને ખબર પડે. ત્યાં સુધી કે એક એક બ્રહ્મચારી જેવા ત્યાં કોઈ હતા, એમને બહુ એમને આપોઆપ જ જુઓ ભગવાન આવી રીતે ધ્યાન રાખતા હોય છે, એમને એની જાતે જ શું થાય એને મન થાય તો આમની પાસે જઈને મૂકી આવે કે દૂધનો કટોરો કે એવું કંઈક વિશે તમે આ તો ખાય બોલે આંખ તો ખાવી ને આ તો શિવજી જેમ મુજબ અંદર જતા જાવ છે તો કશું લે નહીં. એટલે પહેલાં એમને પીવડાવે, પરાણે મોઢું ખોલી, પેલું બાળકને આપણે આમ સ્પૂન ફીડિંગ કરીએ ને મોઢું ખોલી પરાણે ચમચી અંદર નાખીએ એમ એમ કરી અને એમને થોડું થોડું ખવડાવતા હતા, એમાં આવું બધું ચાલતું હતું. પછી ત્યાંય હેરાનગતિ થવા માંડી એટલે પછી બીજે ગયા, આંબાવાડીમાં ગયા, એવી કેટલાય જગ્યાઓ એમણે આ રીતે બદલી. આમ એ લગભગ 11 વર્ષ આવી રીતે જુદી જુદી જગ્યાએ ફર્યા, શેમાં ધ્યાનમાં જ, ધ્યાન મીન્સ આમાં જ રહ્યા. મુખ્ય એમનું કામ શું છે? ધ્યાન, પણ મૌન રાખવું. કેવું મૌન? સોલિડ મૌન. હા, એવું નહીં કે મન થાય એટલે જરા બોલી નાખ્યા, જરા કોઈ પૂછે એટલે લખીને પાટામાં પાટીમાં લખીને આમ લખે આવું કશું નહીં. એને કાષ્ટ મૌન, અને શું કહેવાય? કાષ્ટ મૌન.
કાષ્ટમો એટલે કંઈ બોલવાનું જ નહીં. આવા એમને કેટલા વર્ષ કાઢ્યા? 11 વર્ષ. પછી આટલા વખતમાં છે ને એમની બહુ ખ્યાતિ પ્રસરી ગઈ. ખ્યાતિ એટલે કઈ પ્રકારની? કે બાલ મૌની, બાલ સંન્યાસી, આવા આવાના બાલ યોગી, આવા આવા સ્વામીગલ, આવા 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 એમના નામથી બધા એમને ઓળખવા માંડ્યા, બહુ જ બધે જાણવા માંડ્યા. પછી આવી રીતે એમનું નામ ફેલાઈ ગયું છે. કોઈને હજી ખબર નથી કે આ, કારણ કે બોલ્યા છે એટલે એમનું શું જ્ઞાન છે, શું છે એવી કંઈ ખબર નથી. પણ તમે જુઓ, વ્યક્તિ જ્યારે એની સાત્વિક હોય અને આવી તપશ્ચર્યા કરતી હોય તો આપોઆપ જ લોકોને એના માટે માન હોય જ. એમાં આપણા દેશમાં બધે હશે, પણ આપણા દેશમાં તે સંસ્કાર ખરા છે. એટલે એની જાતે એની ખ્યાતિ પ્રસરી જાય છે. એનું બધું ખાવાનું પીવાનું બધું ધ્યાન રખાઈ જાય અને એની ખ્યાતિનું સાંભળી. અને એક દિવસ એક ગણપતિ શાસ્ત્રી કરીને એક મોટા સ્કોલર, બહુ જ મોટા કવિ બી અને બહુ જ મોટા શું કહેવાય, એકદમ જ ભણેલા ગણેલા, સંસ્કૃતમાં એકદમ બધું જ જાણે એવા આચાર્ય, બહુ બહુ મોટા સ્કોલર એમની પાસે પહોંચી જાય છે. એ એમના શિષ્યોના લઈને બધાને લઈને અમને દર્શને આવે છે. આપણે વાંચીએ ને કે મહાત્માઓ એના દર્શને જાય, તો એમના દર્શને જાય છે ગણપતિ શાસ્ત્રી. અને એક દિવસ, એ દિવસે એ બરોબર પહાડની બહાર એમની ગુફા હતી. પહાડ ઉપર એક ગુફા છે, તમે હજી પણ જે કદાચ ત્યાં જાઓ ને, તિરુવન્નામલાઈ મંદિર જે ગુફામાં હમણે બેસીને ધ્યાન કરેલું મેક્સિમમ ટાઈમ એ ગુફા છે, જે અત્યારે પણ એવી સાચવી રાખી છે. અને ત્યાં બેસવા દે આપણને, પણ ત્યાં જઈને બેસવા દે અને ફરવા દે ત્યાં. તો એ ગુફાની બહાર બેઠા હતા, ગુફાની બહાર બેઠા હતા અને હજી બોલતા તો છે જ નહીં, મૌન એમણે તોડ્યું નથી. આ ગણપતિ શાસ્ત્ર આવે છે, દૂરથી આવે છે અને સીધા સાષ્ટાંગ પ્રણામ કરે છે. રમણ મહર્ષિજી એટલે વૈકુંઠ રમણને એકદમ પ્રણામ કરે છે અને પછી કહે છે, શું કહે છે, પ્રશ્ન પૂછે છે કે સાચું તપસ કોને કહેવાય? એવું પૂછે છે કે સામે કે બહુ જ વાંચેલું છે, હું ખૂબ ભણેલો છું, હું ખૂબ શાસ્ત્ર ભણેલો છું, ખૂબ શાસ્ત્રો મેં વાંચ્યા, કેટલાય મહાત્માઓને મળેલો છું, બધું મેં બહુ કરેલું છે, હું પોતે આમાં ગણવા, પણ મને આજ સુધી આ બાબતનો સંતોષકારક જવાબ નથી મળ્યો. કયા પ્રશ્નનો જવાબ નથી મળ્યો? સાચું તપસ કોને કહેવાય? વોટ ઇઝ રિયલ ઓસ્ટેરિટી? એનો મને કોઈ જવાબ મળ્યો નથી. તો રમણ મહર્ષિ એને પેલે તો જોઈએ જ, 15 મિનિટ એમની સામે જોવે છે, એની સામે સામે જોઈ રહે છે. અને પછી 11 વર્ષ પછી પહેલી વાર મૌન તોડે છે, બોલે છે. બોલો, અત્યાર સુધી બોલ્યા છે ને, પહેલી વાર બોલે છે. અને શું બોલે છે? એટલે યોગ્ય કોઈ કે પૂછ્યું તો પાછું બોલ્યા, પહેલી વાર શું બોલે છે કે હુંની જ્યાંથી સ્ફૂર્ણા થાય છે, હું એટલે આઈનો જ્યાંથી ઉદ્ભવ થાય છે, હુંનો જ્યાંથી ઉદ્ભવ થાય છે ત્યાં ધ્યાનને કેન્દ્રિત કરો, ત્યાં મનને લગાવે, એ જ સાચું તપસ. શું કહ્યું એમણે? હુંની સ્ફૂર્ણા જ્યાંથી ઉદ્ભવે છે તે જોવાથી મન ત્યાં લય પામે છે અને એ જ સાચું તપસ. ત્યાંથી હું નીકળે છે, આપણા અંતરમાંથી હું, આપણે આમ કહીએ હું આવું છું, હું જ આવું છું. ટૂંકમાં આપણને ખબર છે હું એટલે હું, આમ ઓટોમેટિકલી એવું થાય છે હું. જ્યાંથી આ હું નીકળે છે બસ ત્યાં સતત ધ્યાન ફોકસ કરવાથી મન ત્યાં લીન થઈ જશે. મન જ્યારે આવી રીતે લીન થાય ત્યારે સમજવું કે શું છે, એ તપસ છે. ટૂંકમાં તમે આવી રીતે હું ઉપર ફોકસ કરી શકો, એ જ સાચું તપસ. સાચું તપસ જ એ છે કે શું, મનની એકાગ્રતા. તપસ તપસ માટે નહીં, તપસનું રિયલ પર્પસ શું છે? તો કે મન આપણું એકાગ્ર બને.
ઇન્દ્રિયોનો સંયમ ઇન્દ્રિયોના સંયમ માટે નથી, પણ બધેથી મન આવૃત્ત થઈ શકે એટલા માટે આ ઇન્દ્રિયોનો સંયમ. અને આવૃત્ત કરે પછી કરવાનું શું? તો કે આત્મામાં મનને લગાવી શકીએ. એટલા માટે બસ એ સાચું તપસ. અને ગણપતિ શાસ્ત્રીને એને પોતાનો જવાબ મળી ગયો. જે જવાબ, જે આવો જવાબ એમણે સાંભળ્યો છે, અને પોતે બી સામે એવું પાત્ર જ હતા, એટલે તરત ક્લિક થયું. જો આપણે કોઈ પણ વસ્તુ પર આપણે વિચાર કર્યો હોય, બહુ જ મંથન કર્યું હોય, પછી અને જવાબ ના મળતો હોય, મંથન આપણું ચાલુ હોય, આપણે કોઈ વિચાર કર્યો, એના વિશે જ્યારે આવું એક ઉઘાડ થાય તો આપણને તરત આમ એકદમ સ્પર્શે. નહીં આમ પૂછીએ ખરા અને લોકો જવાબ આવે, પણ પછી ક્યાંય ઉડી જાય બધું. હા, તો એકદમ વિચાર કરતા આટલા વર્ષોથી કેટલાય મેં પૂછ્યો છે, પણ કોઈ સેટિસ્ફેક્ટરી આન્સર એમને હજી સુધી મળ્યો જ નથી. આજે પહેલી વાર મળ્યો જવાબ, અને છે કે હા વાત સાચી છે, બસ જવાબ મળી ગયો. એટલે એ તો સાષ્ટાંગ વળી પાછા એમણે પ્રણામ કર્યા અને પોતાના શિષ્યોને બોલાવે છે અને એકદમ જ કહે છે કે આ તો મોટા સ્વામી છે, આ તો મોટા મહર્ષિ છે. ત્યારથી એમણે એમનું નામ શું પાડી દીધું? રમણ મહર્ષિ. એટલે આ કોઈ સામાન્ય નથી, આ તો કોણ છે? મોટા ઋષિ છે, મહાન ઋષિ છે. અને એમણે એમને બિરુદ આપી દીધું. શું આપી દીધું? રમણ મહર્ષિ. મહર્ષિ રમણ મહર્ષિ આ પ્રકારે એ ઓળખાય સૌથી પહેલા. કે તમને કોણ ઓળખે છે એ અગત્યનું છે. આપણો આપણી આપણે આપણી સગરે કામ કરતો એ આપણને બિરુદ આપે કે ભાઈ એ તું શું જાણે છે, તું મને બિરુદ આપે. બિરુદ આપનારે કોણ હોવું જોઈએ? એ પોતે સ્વયં મહાન હોય. સ્વામીજી મહારાજ કે આપણો ડ્રાઈવર આપણને કે એકદમ બહુ મહાન છે, તું તું મને શું ઓળખે? ખૂબ મોટા સ્કોલર એ જ્યારે કે હા રજબ તમે મહાન, તો વાત કરો બસ. કેમ કે તમે પોતે એક હાઈટે પહોંચેલા હો અને બીજાને સામે વિશેષ હાઈટવાળાને જુઓ, પહોંચેલી વ્યક્તિને, તો તમે સમજી શકો. બાકી પહેલાંની સમજ કેટલી હોય એ શું સમજવા. ટૂંકમાં આ ગણપતિ મુનિએ એને આ પ્રકારે ઓળખી શક્યા. બસ લગભગ ત્યાર પછી તો એમને એ ધીમે 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 બહુ લોકો એમને ઓળખતા ગયા. અને એમની તો કઈ પ્રકારની સ્વભાવ છે? બોલવાનું જ નહીં, પણ એમના મૌનનો એટલો પ્રભાવ, એવું કહેવાય છે ઓછામાં ઓછું બોલે, પણ એમના એમની વ્યક્તિત્વનો અને જે એમનેમાં એમનામાં જે આત્માની નિષ્ઠા હતી એનો એટલો પ્રભાવ, શાંતિનો, જ્ઞાનનો, એમના એ વ્યક્તિત્વનો, એમની પવિત્રતાનો, કે એવું કહેવાય છે કે એમની આજુબાજુમાં પ્રશ્ન કરવા માટે આવ્યા હોય અને બેઠા હોય, એમના પ્રશ્નો સોલ્વ થઈ જાય પૂછ્યા વગર, એમના બધા પ્રશ્નો એમને મૌનથી મળી જાય. ટૂંકમાં એ શાંતિના પ્રભાવમાં બધું સોલ્વ થઈ જાય. એટલે આ મેં દક્ષિણામૂર્તિજીનો અવતાર એ ગણાય છે. રમણ મહર્ષિજી કોનો અવતાર ગણાય છે એવું બી માને છે ઘણા સાઉથના લોકો. એવું માને છે કે દક્ષિણામૂર્તિનો જ સાક્ષાત અવતાર છે. પછી તો ધીમે ધીમે એમની આજુબાજુ આશ્રમ બંધાય. એમણે બાંધવાની કોઈ એની જાતે આવવું થયું. એ તો એકદમ જ વિરક્ત મહાપુરુષ છે, પણ આજુબાજુની જાતે આ બધી રચનાઓ થઈ ગઈ. પછી એમની માતા એમની પાસે રહેવા આવી જાય છે. પછી એકવાર આવેલા અને કહ્યું કે હવે પાછો આવી જા એ ને એમનો મુખ, કારણ કે એ બધાએ ત્યાર પછી કોઈને કોઈને ખબર જ નથી આ ક્યાં ગયો છે. બધા બહુ શોધ કરતા હતા ફેમિલી મેમ્બર્સ. પછી ખબર પડી કે બાલ યોગી કરીને કોકાઈ છે, એટલે પછી વચ્ચેના એક વખત લેવા આવે છે. આને મૌન તોડ્યું પછી પણ એ તો ના જ પડે દીદી, હું તો આવીશ જ નહીં કોઈ સંજોગોમાં.
એની માં એટલું બધું કકડાટ કરે છે, એટલું કલ્પાંત કરે છે કે પાછો આવી જા, સરસ મકાન બાંધી આપીશું, ઉપર એકલું રહેજે, કોઈ ડિસ્ટર્બ નહીં કરે, અને જે જોઈએ એ બધું આપીશું, કોઈ પછી આમ કોઈ તકલીફ નહીં પડે, પાછો આવી જા. પછી જે નથી થવાનું એ નથી થવાનું, પ્રારબ્ધને કોઈ બદલી શકવાનું છે નહીં. માટે મહેરબાની કરીને મને કોઈ આગ્રહ કરશો, સ્પષ્ટ કહી દે. આ વચ્ચે એક વાત થયું અને પછી તો બહુ જ પ્રખ્યાત થઈ ગયા. આજુબાજુ થોડું વસ્તી ગયું, એમનો આશ્રમ થઈ ગયો તળેટીમાં. ત્યારે પછી એમની માતા એમની પાસે રહેવા આવે છે, તો બહુ પ્રેમથી રાખે છે, એમની સાથે રહેવા આવી જાય છે. અને લગભગ 6 વર્ષ રહ્યા એમની સાથે. એમનું મૃત્યુ થયું, એમની માતાનું ત્યાં સુધી 6 વર્ષ એમની જોડે રહ્યા. એટલી સેવા કરે છે, ભલે આમ છોડ્યું ત્યારે છોડ્યું, પણ પછી એટલી બધી સેવા કરે છે કે જેની કોઈ વાત નહીં. માતાની બહુ જ ધ્યાન રાખે છે. એ ગયા પછી ત્યાં એમની સમાધિ પણ એમને બંધાવી ને બધું જ. અને એમનું મેં કહ્યું ને કે બહુ પ્રવચન કરતા નહીં, કે દરરોજ પ્રવચનો ચાલતા હોય કે એવું નહીં. પણ એક વસ્તુ હતી કે એમની ખ્યાતિ અને એમને એમને વચ્ચે આ બધું જ્ઞાન થયેલું, એનાથી ખેંચાઈને એમના આશ્રમમાં બધા મોટા મોટા આચાર્યો અને મહાન બધા આવવા માંડ્યા, સ્કોલર્સ બધા આવીને ત્યારે મહિનો રે બે. અને આવી વ્યક્તિઓ આવે એ પ્રવચનો કરે, એ શું કરે, ત્યાં દરરોજ પ્રવચનો થાય, સવાર સાંજ બધા પ્રવચનો થતા. તો રમણ મહર્ષિ બેસીને બધું સાંભળે, બધું જ બેસીને સાંભળે, પણ એ પ્રોસેસમાં એમને બધું સિસ્ટમેટિક જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ, જ્ઞાન તો હતું જ, પણ એમને ખ્યાલ આવ્યો કે હું જે જાણું છું એ કન્ફર્મ થયું. એમને જે બધું એમને બધું સ્ટેમ્પિંગ થયું, સર્ટિફિકેટ એમને મળી. એમને તો એમને બધું ખબર હતી આત્મા વિશે, પણ જાણ્યું શાસ્ત્રો. હવે તો બધા આચાર્યો આવી આવીને શાસ્ત્રોની વાત, ઉપનિષદોની વાતો કરે, ઉપનિષદ વિશે લેક્ચરો આપે, પ્રવચનો થાય, બધું ઓડિયન્સ હોય, બેઠ એક ખૂણામાં એક જગ્યાએ બેઠા હોય, પણ એ બધું કન્ફર્મ કરે. હા અચ્છા, મીન્સ કે આત્મા વિશેની વાતો ચાલતી હોય તેમને ખ્યાલ આવે કે હું જે એમને જ જાણું છું, મને તો ઈશ્વરે જ પ્રેરણા આપી છે, પણ એ બધું સાચું છે. ટૂંકમાં શાસ્ત્ર સંમત છે. શું છે? શાસ્ત્ર સંમત છે. બાકી આ બધું છે ને બહુ બહુ મિસ્ટિક બની જાય. સી ગૂઢ વસ્તુ છે, તમને જ્ઞાન કોણે આપે? હવે આવા કંઈ બધા ના આવા તો રડ્યા કડ્યા તો અનેક વર્ષો પછી આવા કોઈ એકાદા સંત આવા નીકળે. અને એ તો એમના કેટલાય જન્મોનું પુણ્ય હોય, આવા અવતારીઓ હોય, અથવા તો કેટલાય જન્મનું પુણ્ય હોય અને થોડુંક બાકી હોય કામ અને જ ન થયું હોય, એ પૂર્ણ કરવા માટે જ આવે. એટલે કોઈની જરૂર જ ના પડે, એની જાતે બધું થયું. રેર કેસીસ આવા હોય, પણ આ હતા. ટૂંકમાં આ પ્રકારે એમને આખા શાસ્ત્રનો પણ ખ્યાલ આવી ગયો. અને પછીથી એમણે જે બુદ્ધિનું પ્રદર્શન કરેલું છે એ પણ અદ્ભુત છે. પછી એમની બુદ્ધિ પણ એટલી બધી કરી કે એમને કે વાર ના લાગી બધું શીખતા. સંસ્કૃત શીખી ગયા, બધી ભાષાઓ ઉપર એમનો એટલો કાબુ આવી ગયો, 3-4 ભાષા બધી બહુ સરસ એમને પકડાય, મલયાલમ છે ને તામિલ છે ને બધું બધું શીખી ગયા છે. પછી એક વખત કોણ આવ્યું, જાણતા હતા એ એક શિવને, શિવ પુરાણની, શિવજીએ જે બધી લીલાઓ કરેલી છે એની રચના કરતા હતા. શિવ ભગવાન શિવની જે બધી અનેક બધી લીલાઓ છે, જેમ કૃષ્ણની બધી લીલાઓ હોય, એવી બધી શ્રીમદ ભાગવતમાં જેમ વિષ્ણુની બધી લીલાઓનું વર્ણન છે, એવી રીતે શિવજીની લીલાઓનું આખું વર્ણન કરતું આખો એક ગ્રંથ રચી રહ્યા છે. તો એ રચનામાં એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યારે શિવજી ભક્તોને, એમના જે બધા તપસ્વી બધા જે ભક્તો છે એમને ઉપદેશ આપે છે,
आ पॉइंट जयरे आयो त्यारे एकदम कवि ने मृगनाथ ने एवी एक प्रेरणा थी के के श्री रमण महर्षि जी के आ तमे लखो हवे आगळ उपदेश शिवजी जे उपदेश आपे छे ए तमे लखो मने बहु गमशे जो तमे हवे पछीनी थोड़ी रचना करशो लीला विला हूँ लखीश पर शिवजी जे तपस्वीओ ने उपदेश आपे छे ज्ञान नो ए तमे लखो तो बहु सारू एवी विनंती करे अने वळी रमण महर्षि जी मानी जाय छे एटले एमणे स्वीकार्यो એટલે આવતા વખતે આપણે જોઈશું કે જે ઉપદેશ જે એમણે કર્યો એ છે આપણું ઉપદેશ સાર. એ તપસ્વીઓને ઉપદેશ કરે છે. કયા તપસ્વીઓ એ બી પાછું આપણે જોઈશું કે જે તપસ્વીઓ પોતે અત્યંત સક્ષમ છે, અનેક બધી સિદ્ધિઓ ધરાવનાર બધા તપસ્વીઓ છે, છતાં પણ સિદ્ધિઓ હજી પાછી જોઈએ જ છે. સિદ્ધિથી સંતોષ એમને હજી થયો, આમ સંસાર છોડે મીન્સ આમ વિરાગ થશે, છતાં સિદ્ધિઓની હજી આકાંક્ષા છે. એ બધી હજી વૈરાગ્ય એ બાબતનો નથી આવે, કારણ કે હજી એવું માને છે કે સિદ્ધિ પ્રાપ્ત કરવી એમાં જીવનની કૃતકૃત્યતા છે. અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સિદ્ધિ કર્મથી પ્રાપ્ત થાય, મોટા મોટા યજ્ઞ યાગાદી કરો તો પ્રાપ્ત થાય, એમને એમ ના થાય. એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ એ જીવનનો હજી હેતુ છે એવું માનતા, અપ્રાપ્તની પ્રાપ્તિ. જે પ્રાપ્ત નથી એની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે કર્મથી, શું કરીને, કારણ કે વસ્તુ તો છે નહીં મારી પાસે, તો એ મેળવવા માટે કંઈક કરવાનું છે. એટલે આટલું આટલું સિદ્ધિઓ મળી છતાં પણ હજી સિદ્ધિની ઈચ્છાઓ જેમને ગઈ નથી એમને શિવજી ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? એ સૌથી મોટી સિદ્ધિ તો તારા હૃદયમાં જ છે, તું જ છો. એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એ જે આખો ઉપદેશ છે શાસ્ત્રનો મેઇન થીમ, શાસ્ત્રનો મુખ્ય બોધ તો શ્રુતિનો એ જ છે ને. બીજું શું છે કે જેને શોધો છો એ તો તમે પોતે જ છો, શોધવાની જ જરૂર નથી, વલખા મારવાની જ જરૂર નથી, બહાર નજર કરવાની જ જરૂર નથી, તમે જ છો એ જાણવાનું છે. એ જે કે રમણ મહર્ષિની મેઇન વસ્તુ જે હતી શું? આ ઠોસ અને ઠોસ આત્મજ્ઞાન. એટલે પેલા કવિએ કહ્યું કે હવે તમે લખો, અને એમણે સ્વીકાર્યું. એ છે ઉપદેશ સારણ. બહુ બ્રીફલી 30 શ્લોકમાં આપણે જોઈશું, માત્ર 30 શ્લોકમાં સમગ્ર શાસ્ત્રનો સાર આવી જાય છે. અને એટલી સુંદર રીતે કશું બી એમણે બારે બાકી નથી રાખ્યું. કર્મથી શરૂ થાય છે, કર્મની મર્યાદા બતાવે છે, પ્લસ કર્મનો સાચો ઉપયોગ શું છે એ બતાવે છે, કર્મની મર્યાદા એ બતાવે છે, કર્મનો સાચો ઉપયોગ એ બતાવે છે, ભક્તિનું સ્થાન બતાવે છે, યોગનું સ્થાન બતાવે છે, અને પછી બોધનું એટલે કે ઉપદેશનું, ઉપદેશ જ જરૂરી છે. આ બધું બતાવતો 30 શ્લોકનો બહુ સુંદર સ્તોત્રની એમણે રચના કરી. એ છે ઉપદેશ સાર. પહેલાં તો એમણે આ રચના કરી ત્યારે મલયાલમમાં, તમિલ ભાષામાં જ લખી, પણ પછી એટલું બધું પોપ્યુલર થઈ ગયું. એમનું સૌથી પોપ્યુલર વસ્તુ આ છે, ઉપદેશ સાર. એટલે પછી એમણે એને સંસ્કૃતમાં ફરીથી રચના કરી. એ છે આપણો ઉપદેશ સાર. આમ પણ એમની પાસે છે ને ઘણા, એટલે એવું કહેવાય છે કે ઘણી વાર તમે બહુ સંક્ષેપમાં લખો ને ત્યારે ઘણી વાર તમે પછી સાંભળનારને અને વાંચનારને સંક્ષેપમાં બહુ કહેવાયું હોય ને તો પૂરેપૂરી સમજ ના આવે. કારણ કે સંક્ષેપમાં કહેવાનું હોય એટલે પછી ઘણી વાર વસ્તુને જે સમજાવવાનું હોય ને એનો ભોગ અપાઈ જાય, એવું થાય. વિસ્તારથી કહેવાનું હોય તો શું થાય, એટલું લંબાવાય કે પછી માણસ થાકી જાય, પછી બ્રીફલી તમે ના કરો, સંક્ષેપ રહે. પણ અહીં
રમણ મહર્ષિજી જે રીતે સમગ્ર શાસ્ત્રનો સાર આપ્યો છે એમાં એવી રીતે સાર આપ્યો છે કે કોઈ પણ વસ્તુ રહી નથી જતી, સાથે સાથે ક્લેરિટી પણ એટલી જ છે, ક્લેરિટી સ્પષ્ટતા સહિત આખી વસ્તુ આપવામાં આવી છે. એમની એ બતાવશે કેટલી બધી એ જે રીતે શબ્દો વાપરશે, એક એક શ્લોકના શબ્દો એવા રીતે વપરાયેલા છે અને એટલું ગેય પણ છે છંદ કે આપણે જોઈ શકીએ કે કેટલી સહેલાઈથી સહજતાથી શાસ્ત્રના સારને એમણે ગ્રહણ કરેલો છે. એક એક વસ્તુનું સ્થાન સ્પષ્ટ રૂપે એ જાણે છે. બહુ સરસ રીતે એમને આખા સ્તોત્રની રચના કરી છે. અને આમ બી એમની પાસે કોઈ આવે અને કઈ પણ પ્રશ્ન કરે, ઈશ્વર કોણ છે, ઈશ્વર ક્યાં છે, તો કે સૌથી પહેલા આ પ્રશ્ન જે પૂછે છે એ પૂછનારમાં તપાસ કર. ઈશ્વર વિશે પૂછવાને બદલે તું કોણ છો એમ પેલો બિચારો એમ પૂછે કે ઈશ્વર કોણ છે, તો કે તું કોણ છો એ તપાસ કર. કારણ કે એ જવાબ મળશે તો આ પ્રશ્ન રહેશે. આ પ્રશ્ન ઈશ્વર ક્યાં છે અને કોણ છે એ બધા પ્રશ્ન ક્યાં સુધી છે, હું કોણ છું એ ખબર નથી. હું કોણ છું એ ખબર પડશે તો ઈશ્વર એ કોણ છે, હું છું, પછી આ પ્રશ્નો જ નહીં. આવું જ બીજી કોઈ આડાઅવળી વાત જ નથી. રમણ મહર્ષિમાં સીધી વાત કહી છે, હુ આર યુ, તમે કોણ છો એ તપાસ કરો. હા, એ પણ એટલી વસ્તુ કરી કે હું કોણ છું એ જાતે ના આપણે પૂછે કે હું કોણ છું, હું કોણ છું. હવે તો આપણે બધું બધું સાંભળ્યું છે એટલે આવું અંદર તપાસ કરીએ તો જવા, હા હું બ્રહ્મ છું. પણ એક તો એટલા માટે કે આપણે આટલું બધું શ્રવણ કરે છે, પણ માત્ર પૂછ્યા કરવાથી હું એમ આય હું એમ આય તો કંઈ અહંકાર બોલવાનો નથી કે હું પૂર્ણ છું. અહંકાર એવું બોલશે જ નહીં. અહંકાર જો એવું બોલે કે તું બ્રહ્મ છો તો અહંકાર પોતાના કોઈનો નાશ થઈ જાય અને એને ક્યાં કંઈ ખબર જ છે. આ અહંકાર જ બતાવે છે કે આત્માનું અજ્ઞાન છે. જે અજ્ઞાનમાંથી જન્મ્યું એ જ્ઞાન શું આપી શકવાનું હતું? અહંકાર પોતે જ અજ્ઞાનની પેદાશ છે. એ પોતે ક્યાંથી બતાવવાનો છે હું પરિપૂર્ણ છું? એટલે માત્ર પૂછ્યા કરવાથી ના થાય, ગુરુ પાસે જવું પડે અને એવા ગુરુ પાસે જવું પડે જે શાસ્ત્રનું જ્ઞાન હોય. ગમે તેવા ગુરુ પાસે ના જવાય, એવા ગુરુ પાસે જે શાસ્ત્રના જાણકાર છે, જે પોતે જે એને અનુભવે છે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ટૂંકમાં આવી રીતે. એટલે એ બધું આવું કહેતો હોય હું એમાં એ પૂછવાથી બધા જવાબ મળી જાય, પણ આપણે આટલી સ્પષ્ટતા કરીશું કે માત્ર પૂછ્યા કરવાથી જ્ઞાન ના થાય. એ પૂછવું ક્યારે, જ્યારે પહેલાં ખૂબ સાંભળ્યું હોય. હા, પછી હું કોણ છું તો આપણે કહીએ છીએ મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની હું આ નથી, હું આ નથી, હું આ નથી, નમે રાગ દ્વેષો મોહ મત આ બધું કાંઈ નથી. હું કોણ છું તો સાંભળ્યું છે એટલે આપણે ત્યારે યાદ કરીએ, દોહરાવીએ, ચિદાનંદ રૂપ શિવો. પણ ઓલ ધીસ ક્યારે આપણે શાસ્ત્રનું શ્રવણ કરેલું છે એના ઉપર નિધિધ્યાસન કરો. પણ જેને શ્રવણ જ નથી કર્યું એ શેનું નિધિધ્યાસન કરે? એટલે લોકો ધ્યાન કરવું છે પણ શેનું ધ્યાન આપે? આ બધી સ્પષ્ટતા ના આવે. હા, એટલે આ બધું સમજવું જરૂરી છે. તો આટલી ભૂમિકા પછી આપણે આવતા વખતે સ્તોત્રની શરૂઆત કરીશું. અને સ્તોત્ર પણ જે કવિએ જેટલું કયા પોઈન્ટ આવ્યો પછી કહ્યું કે હવે તમે રચના કરો, એટલી જે આખી બધા તપસ્વીઓ જે સિદ્ધિઓ કરતા હતા અને એમને ઉપદેશની જરૂર હતી એટલે ભગવાને એમની સામે પ્રગટ થયા અને જ્ઞાન આપ્યું, એ જે આખી પાર્શ્વ ભૂમિકા છે એ પણ આપણે આવતા વખતે પહેલાં જાણીશું અને પછી ઉપદેશમાં. ઓમ ઓમ.